बीते कई वक्त से सरकारी डॉक्टर्स की ओर से सातवें पगार पंच के लाभ और वेतन में बढ़ोतरी की मांग की जा रही है। हालांकि सरकार की ओर से अभी तक इन सभी सरकारी डॉक्टर्स की मांगों का स्वीकार नहीं किया गया है। ऐसे में आज शहर की गोत्री अस्पताल के 50 से भी अधिक सरकारी डॉक्टर्स इसी मामले को लेकर विरोध प्रदर्शन पर उतरे हैं। दरअसल मरीजों की स्थिति को ध्यान में रखते हुए इन सभी डॉक्टर्स की ओर से विरोध प्रदर्शन नहीं किया जा रहा था, लेकिन अब आखिरकार तंग आकर इन डॉक्टर्स की ओर से आज हड़ताल का ऐलान किया गया है, जिसके चलते आज गोत्री अस्पताल में सभी डॉक्टर्स सरकार के सामने विरोध जताते हुए पोस्टर बैनर लेकर हड़ताल पर बैठे। और इन सभी डॉक्टर्स की ओर से ये भी कहा जा रहा है कि अगर जल्द से जल्द सरकार की ओर से इस मामले में कोई सोच विचार नहीं किया गया तो फिर उनका आंदोलन बड़ा स्वरूप लेगा। आपणे सरकार सामे पहला पण आ डिमांड्स बधुं कर्युं छे। आपणे मूलभूत हको छे जे गवर्मेंट एज गवर्मेंट एम्प्लॉइज बधी जग्या मळता होय छे अने आपणे मळता नथी। करियर एडवांसमेंट स्कीम केओ ईएल नो एनकेशमेंट कहेवानुं लीव्स नो पछी आपणे सीपीएफ नो हजी सुधी अकाउंट बनायो नथी एवुं बधुं आपणे हा कहेवामां आव्यो तो ज्यारे आपणे कोरोना दरमियान आंदोलन कर्या हता पण हमणां सुधी ए बधुं पूरुं नथी थया। અને આપણે શાંતિપૂર્વક સરકાર સામે રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ બધી ડિમાન્ડ્સ અમારી પૂરી કરો। સરકારના ગવર્મેન્ટની અંડર જે એમ્પ્લોઈઝના બધા મૂળભૂત હકો છે એ અમે એમની માંગણી કરીએ છીએ અને ઇટ ઇઝ સિમ્પલ ડિમાન્ડ છે, એ કોઈ એક્સ્ટ્રા ડિમાન્ડ નથી। જે આપણી હક છે એ જ ડિમાન્ડ કરીએ છીએ, એ મળતા હોય તો આપણને કોઈ વાંધો નથી। સરકાર પાસે આપણને અપીલ છે અને શાંતિપૂર્વક એક રેલી પણ કરીશું આપણા એના માટે, અને આપણે આશા છે કે આ ડિમાન્ડ્સ આપવું પૂરો થશે આગળ જઈને। અમારા જીએમએરએસના તબીબી શિક્ષકોના વર્ષો જૂના મુદ્દા છે કે સરકારી કર્મચારીને જે લાભો આપવામાં આવે છે જેવા કે પ્રોવિડન્ટ ફંડ, ઉચ્ચતર પગાર ધોરણ, પ્રમોશન અને ભથ્થાઓ જેવા કે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, મેડિકલ અલાઉન્સ, મેડિકલ રિએમ્બર્સમેન્ટ એ જીએમએરએસના તબીબી શિક્ષકોને આપવામાં આવે। 16/5/2021 રોજ સરકારે ઠરાવ પણ કરેલો છે કે જીએમએરએસના ડૉક્ટરોને એનો લાભ આપો, તેમ છતાં અધિકારીઓ દ્વારા મનમાની કરીને આજ દિન સુધી એ ઠરાવનું અમલીકરણ કરવામાં આવતું નથી। આ ઉપરાંત 7મા પગાર પંચ મુજબ એનપીએ આપવાનો પણ સરકારે અમને 16/5/2021 રોજ બાંહેધરી આપી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે એનો ઠરાવ કરી અને 2017ના બદલે 2021થી અમને એનપીએનું ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। એટલે હવે બહુ જ લાંબા સમયથી અમે સરકારમાં રજૂઆતો કરીએ છીએ પરંતુ એનો કંઈ ઉકેલ આવી રહ્યો નથી। 22 તારીખે અમે ફરીથી આપણા માનનીય આરોગ્ય મંત્રીશ્રીને રજૂઆત કરી હતી, તેમ છતાં આજે 12 દિવસ થઈ ગયા હજુ પણ એનો કંઈ નક્કર ઉકેલ આવ્યો નથી। તેમ છતાં અમે ડૉક્ટર છીએ, અમે દર્દીઓની પરિસ્થિતિ સમજીએ છીએ, એટલે અમે તાત્કાલિક હડતાલ કે એવું નથી કરી રહ્યા અને છેલ્લા 12 દિવસથી અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છીએ। એ ભાગરૂપે અમે આજે ધરણાનું પ્રદર્શન અને પ્રતિક ઉપાસનો કરી અને અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। આમ છતાં સરકાર કંઈ સમજતી નથી। આવતીકાલે જો હજુ પણ કંઈ નહીં થાય તો આવતીકાલે ગુજરાતના 6 મેજર જિલ્લામાં ગુજરાતના તમામ સરકારી ડૉક્ટર રેલી કરી અને વિરોધ પ્રદર્શન કરશે। તેમ છતાં પણ જો આનો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં મજબૂરન ગુજરાતના સરકારી ડૉક્ટરોને હડતાલનું શસ્ત્ર ઉગામવું પડશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।